नेशनल हाईवे नंबर 48 पर आ एज विस्तार से ज्यां एक गौ तस्करे गौ रक्षक ऊपर पोतानी गाड़ी चढ़ावी दीधी हती अने एनु स्थळ पर मौत थयुं हतुं। हार्दिक कंसारा नामना गौ रक्षकनुं अहींया ज मौत थयुं छे। ज्यारथी जिल्ला पोलीस वडा तरीके डॉक्टर राजदीपसिंह झाला आव्या हता त्यारथी तेओए गौ तस्करी ऊपर कही शकाय के खूब स्ट्रिक्ट एक्शन्स लीधा हता, जेने लईने तेओमां पण फफड़ाट हतो। जे गौ तस्करो छे तेओए पोतानो रूट बदली काढ्यो हतो अने जे स्थिति ગઈકાલે રાત્રે નિર્માણ થઈ તેમાં પણ એક પ્રકારે તે ભાગી રહ્યો હતો અને પોલીસ તેની પાછળ હતી અને ગૌરક્ષકો તેની આગળ હતા અને આખરે પકડાઈ જવાની બીકે તેણે ગૌરક્ષકની ઉપર પોતાનો ટેમ્પો ચડાવી દીધો હતો। જે ડ્રાઈવર છે એ ભાગી ગયો છે, પરંતુ જેમણે આ ગાયો ભરાવી હતી તેને હાલ પોલીસે પકડી લીધી છે અને વધુ તપાસ એ સંદર્ભમાં થઈ રહી છે। હાલ પોલીસે પોતાના તમામ સૂત્રો લગાવી દીધા છે એ ડ્રાઈવરને પકડવા માટે। કે ધરમપુરના ગ્રામીણ વિસ્તારમાંથી એક વ્યક્તિએ 11 જેટલી ગાયો ભરાવેલી હતી આઈશરમાં, જેની બાતમી ગૌરક્ષક અને પોલીસ ગૌરક્ષક દ્વારા પોલીસને બાતમી પ્રાપ્ત થયેલી માટે પોલીસની અલગ અલગ 4 ગાડીઓ એનો પીછો કરતી હતી અને અન્ય જગ્યાએ પણ નાકાબંધી કરવામાં આવેલી હતી। આરોપી ધરમપુરથી આસુરા સાઈડ જે ગયા બાદ વલસાડ શહેરના રસ્તે આવેલો અને વલસાડ શહેરથી ડુંગરી તરફ ગયેલ, ડુંગરીથી યુટર્ન મારી અને પરત આવતા અત્રે જે પાછળ જગ્યા દેખાય છે, જગ્યામાં ગૌરક્ષકો દ્વારા વાહનોની આડસ મૂકી રોકવાનો પ્રયાસ કરતા જે વાહન ચાલક છે એણે પોતાની ગાડી અથડાવી દીધેલી, જેમાં એક ગૌરક્ષક હાર્દિકભાઈ નાઓનું નિધન થયેલું છે। ત્યારબાદ તે ગાડી છોડી અને ભાગી ગયેલ છે, એની તપાસ હાલમાં ચાલુ છે। આ બનાવ સંદર્ભે એક આરોપીને અટક કરી લેવામાં આવેલ છે, જેણે આ ગાયો ભરાવવાનું કાર્ય કરેલું હતું। અન્ય વલસાડ જિલ્લાની ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલા ગૌ તસ્કરી સાથે જોડાયેલા જે પણ આરોપીઓ છે એને પકડવાની તજવીજ હાલમાં ચાલુ છે।